नमस्कार मित्रों, ओनली योजना यूट्यूब चैनल में आप सौ मित्रों नो स्वागत है। आज तारीख 29 ऑगस्ट 2023। આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો જે ટ્રફ છે તે ગુજરાત સુધી પહોંચી જશે અને ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ સાર્વત્રિક રાઉન્ડ આવી શકે છે। સપ્ટેમ્બરથી ગુજરાતમાં જે વરસાદની શક્યતા રહેલી છે તે સિસ્ટમ છે બંગાળની ખાડીમાં બનનારી સાયક્લોનિક સિસ્ટમ, જે આગામી સમયમાં લો પ્રેશર સિસ્ટમ બની અને ગુજરાતના મોટાભાગના વિસ્તારો સુધી 8 સપ્ટેમ્બર સુધીમાં પહોંચવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજની વાત કરીએ તો આજે બપોરના સમયે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે। નલિયા હોય, માંડવીના વિસ્તારો હોય, તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાણવડ, પોરબંદર તેમજ જૂનાગઢ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો છે, મહુવા આજુબાજુના એકાદ બે સ્થળો છે જેમાં અમીસાટલા રૂપી સાંટાસૂટી થઈ શકે। સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં નેત્રંગ તેમજ વાલિયા, ડેડિયાપાડા, ઉંબરપાડા આજુબાજુના વિસ્તારો છે, તેમજ કોસંબા આજુબાજુના વિસ્તારો છે, નાની નારોલી આ બધા વિસ્તારો છે, તેમજ સુરત, સશીન, બારડોલી, મહુવા, નવસારી, વાલોડ, તાપી, બારડોલી આ બધા જે વિસ્તારો છે, તેમજ બીલીમોરા, ડુંગરી, વાંસદા, વઘઈ, ડાંગ આજુબાજુના વિસ્તારો, સાપુતારા આજુબાજુના જે વિસ્તારો છે, ભવનાથ, અંબોશી, અંબે, ઓજાર તેમજ ધરમપુર, વાપી આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા છે। દમણ, પારડી આજુબાજુના પણ વિસ્તારો છે તેમાં પણ હળવા ઝાપટાની શક્યતા છે। આવતીકાલની વાત કરીએ, આવતીકાલે રક્ષાબંધનના દિવસે પણ સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારો છે, વેરાવળ, ઉના, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ત્યાં પણ સાટાસૂટી થઈ શકે। તો મધ્ય ગુજરાતના પણ દાહોદ, ગોધરા, લુણાવાડા આ બધા વિસ્તારો છે, અલીરાજપુર આજુબાજુના વિસ્તારો તેમાં પણ સાટાસૂટી થઈ શકે। સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં પણ હળવા સાંટા પડવાની શક્યતા છે। 31 તારીખની વાત કરીએ તો 31 તારીખમાં પણ સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા, ડાંગ આજુબાજુના એકાદ બે સ્થળો છે, વલસાડ, વાપી, ભવનાથ, અંબોશી, ખાડોલી, કપરાડા આજુબાજુ પણ સાંટાછૂટી થઈ શકે, ભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી। મધ્ય ગુજરાતની વાત કરીએ તો ડભોઈ, બોડેલી, ચાંપાનેર, છોટાઉદેપુર અને વડોદરા આજુબાજુ પણ ઝાપટાની શક્યતા રહેલી છે। હવે જોઈએ 4, 5, 6 તારીખમાં એક બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે, આ સિસ્ટમ ખાસ કરીને બંગાળની ખાડીમાં ડેવલપ થવાની છે। સાયક્લોનિક સર્ક્યુલેશન હોય તેમજ લો પ્રેશર સિસ્ટમ હોય તો પણ તેની અસર જે છે, તેમજ અરબી સમુદ્રના જે ભેજવાળા પવનો છે તેની અસરના કારણે 4 તારીખથી ઓખા, જામનગર, રાજકોટ, હળવદ, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી આ બધા વિસ્તારોમાં હળવા ઝાપટા પડવાની શરૂઆત થશે। 5 તારીખની વાત કરીએ તો 5 તારીખમાં પણ જે હળવા ઝાપટા પડવાની જે શક્યતા છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેમાં થશે વધારો, હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે। 6 તારીખની વાત કરીએ તો 6 તારીખમાં પણ ખાસ કરીને ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો છે, ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ બાંસવાડા, દાહોદ પંથક આ બધા વિસ્તારોમાં જે લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળશે। રાત્રિના સમયની વાત કરીએ 6 તારીખમાં તો ખાસ કરીને ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે, સાગબારા છે, પાંસવારા છે, તેમજ માલપુર, કડાણા, જહલોદ, લુણાવાડા તેમજ પીપલોદ આજુબાજુના વિસ્તારો, તેમજ દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં હળવાથી ભારે વરસાદની સંભાવના રહેલી છે। છોટાઉદેપુર, વડોદરા આજુબાજુના વિસ્તારોમાં પણ અસર જોવા મળશે। 7 તારીખની વાત કરીએ તો 7 તારીખમાં પણ પાલનપુર આજુબાજુના વિસ્તારો, ખેડબ્રહ્મા, આબુ રોડ, ડુંગરપુર, હિંમતનગર આજુબાજુના વિસ્તારો, તેમજ કપડવંશ, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે। લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનશે અને તેનો જે આખો ઘેરાવો છે તે ગુજરાત સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તેનો ટ્રફ છવાયેલો છે, જેના કારણે મજબૂત સિસ્ટમના લીધે ગુજરાત સુધી વરસાદી રાઉન્ડ આવી શકે છે। તો સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતા અત્યારે દેખાઈ રહી છે, ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય।